હેલો ફ્રેન્ડ્સ અલંકારના પહેલાં પાર્ટની અંદર આપણે શબ્દ અલંકાર જોયો જો મિત્રો તમે એ વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે ત્યાં જઈને એ શબ્દ નો વિડીયો જોઈ લેશો ત્યારબાદ અહીંયા આજે આપણે અર્થાલંકાર વિશે સમજશું જો હજુ સુધી તમે આ વિડીયોને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો સૌ પહેલાં એ સબસ્ક્રાઈબ કરી નાખશો ત્યારબાદ આ વિડીયોને શેર પણ કરશો ચાલો હવે જોઈએ આપણે અર્થાલંકાર મિત્રો આપણે સૌ પહેલા અર્થાલંકારનો અર્થ જાણીએ જેમાં અર્થરચનાની ચમત્કૃતિ હોય શબ્દોમાંથી પ્રગટતા અર્થોની સંયોજનાથી વાણીનું માધુર્ય સૌંદર્ય પ્રગટતું હોય તેને અર્થાલંકાર કહે છે જે અલંકાર દ્વારા અર્થ ને ચમત્કૃતિ ભર્યા કે આકર્ષક બનાવવામાં આવે તેને અલંકાર કહે છે મિત્રો આપણે શબ્દ હતા કે શબ્દ ને ચમત્કૃતિ ભર્યા કે આકર્ષક બનાવવામાં આવે એ શબ્દ અલંકાર જ્યારે અર્થાલંકારના શબ્દના અર્થ ને ચમત્કૃતિ ભર્યા કે આકર્ષક બનાવવામાં આવે છે અહીંયા અર્થનું મહત્વ છે અર્થાલંકારના જે બધા પ્રકારો છે એને જોઈ લઈએ ઉપમા અલંકાર વ્યતિરેક અલંકાર વ્યાજસ્તુતિ અલંકાર અનન્વય અલંકાર સજીવારોપણ અલંકાર ઉત્પ્રેક્ષા અલંકાર શ્લેષ અલંકાર અતિશંયોક્તિ અલંકાર આ વિવિધના પ્રકારો છે

ઉપમેય ને ઉપમાન સાથે કોઈ એક સમાન ગુણની બાબતમાં સરખાવવામાં આવે તેને સાધારણ ધર્મ કહે છે ઉપમાવાચક શબ્દ સરખામણી સૂચવતા શબ્દો ને ઉપમાવાચક શબ્દ કહે છે જેમ કે સમ સમાન સમવડું સરખો શી શો જેવો જેવી જેવું જેમ પેઠે તુલ્ય વગેરે અર્થાલંકારને સમજવા માટે આ ચાર બાબતો યાદ રાખવી જરૂરી બને છે મિત્રો હવે આપણે જોઈએ ઉપમા અલંકાર સૌથી પહેલા ઉપમા અલંકારનો અર્થ જાણીએ જ્યારે બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે કોઈ સમાન ગુણધર્મને લક્ષમાં લઈને સરખામણી કરવામાં આવી હોય તેને ઉપમા અલંકાર કહે છે અથવા તો એને આમ પણ સમજાવી શકીએ બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે કોઈ એક ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવી હોય તો તેને ઉપમા અલંકાર કહે છે અથવા તો આપણે જે અગાઉના શબ્દો જોયા એમ જોઈએ તો જ્યારે ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે તો તેને ઉપમા અલંકાર કહે છે મિત્રો આની શોર્ટકટ કી એક જ છે ઉપમા અલંકારને ઓળખવા માટેની અહીંયા જે ઉપમા વાચક શબ્દ આપ્યા છે સમ સમાન સમવું સરખો શી સો જેવો જેવી જેવું જેમ પેઠે તુલ્ય માફક આવા જે ઉપમા સૂચક શબ્દ તમને જે જોવા મળે છે અહિયાં એ શબ્દ જો વાક્યમાં કે કાવ્ય પંક્તિમાં આવે તો એ ઉપમા અલંકાર જ બને એના સિવાય બીજો કોઈ અલંકાર બની શકે નહીં એટલે આટલા શબ્દો યાદ રાખો મિત્રો આટલા શબ્દોની અંદરથી જો એ કાવ્ય પંક્તિમાં કે વાક્યની અંદર મળે તો એ ઉપમા અલંકાર જ હોય ઉપમા અલંકારનું અહીંયા એક ઉદાહરણ છે જો દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે અહીંયા જેવું શબ્દ એવું ઉપમા સૂચક શબ્દ છે આ આવી જાય આ જોઈ લ્યો એટલે તમારે ઉપમા અલંકાર જ બને એટલે આ એની શોર્ટકટ કી છે જોઈએ દમયંતી નું મુખ ઉપમેય છે ઉપમેયની ઉપમાન સાથે સરખામણી થાય એટલે કે ચંદ્ર મુખ ચંદ્ર જેવું સુંદર તો ચંદ્ર સાથે સરખામણી કરી છે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરી છે અને ઉપમાવાચક શબ્દ જેવું છે સાધારણ ધર્મ સુંદર બીજી કોઈ વસ્તુને યાદ રાખવા કરતા અહીંયા જો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો માત્ર એની શોર્ટકટ કી એ જ છે કે ઉપમા વાચક શબ્દ યાદ રાખવા ફરી પાછા સમ સમાન સમવડું સરખો શી શો જેવો જેવી જેવું જેમ પેઠે તુલ્ય માફક આવા શબ્દો આવે એટલે એ ઉપમા વાચક અલંકાર જ બને બીજા અલગ અલગ ઉદાહરણમાં જોઈએ અષાઢી અંધારે મનમાં

વગેરે જેવા શબ્દોથી આપણે એને ઓળખી શકીએ ત્યારબાદ છે રૂપક અલંકાર સૌથી પહેલા એનો અર્થ જોઈએ જ્યારે કોઈ પણ બે વસ્તુઓની તુલના કરતી વખતે ઉપમેય અને ઉપમાન બંને એક જ હોય એક રૂપ હોય એ રીતે રજૂ કરવામાં આવે ત્યારે તેને રૂપક અલંકાર કહે છે બેને એક જ સરખા બતાવે ન વધારે ન ઓછું તો ત્યારે એક જ રૂપ એક જ સરખા તો ત્યારે એ રૂપક અલંકાર બને છે મુખ ચંદ્ર મુખ ચંદ્ર જેવું છે એવું નથી કીધું અહીંયા મુખ જ ચંદ્ર છે બે એક જ સરખા છે એક જ સમાન છે એક જ રૂપ છે કઈ જરાય આઘા પાછું નથી એમાં એટલે અહીંયા એ રૂપક અલંકાર બને છે બીજા ઉદાહરણમાં પ્રેમ પંથ પાવકની જ્વાલા પ્રેમ પ્રેમ પ્રેમને પંથ કહ્યો છે પણ એક જ સરખો આ સંસાર સાગર તરવો સહેલો નથી તો સંસારને સાગરની સાથે સરખાયો છે પણ સંસારને જ સાગર કહી દીધો છે બે એક જ સરખા સંસાર સાગર જ છે બપોર એક મોટું શિકારી કૂતરું બપોરને શિકારી કૂતરા સાથે સરખાવ્યો છે પણ અહીંયા પણ એવી જ રીતે સરખામણી થયેલી છે અનન અલંકાર સૌથી પહેલા અર્થ જ્યારે ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે એક જ સરખા તેને દર્શાવવામાં આવે ત્યારે એ અનન્વય અલંકાર કહે છે ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન ન મળતા ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ થાય તો ત્યારે તે અનન્વય અલંકાર બને છે જેમ કે એના ઉદાહરણ જોઈએ એના ઉપરથી તમને ઝડપથી ખ્યાલ આવશે દમયંતીનું મુખ તે દમયંતીનું મુખ દમયંતીના મુખને દમયંતીના મુખની સાથે જ સરખાયું એના જેવું બીજું કોઈ જ નથી ઉપમેયને ઉપમાનની સાથે સરખાવાની જગ્યાએ ઉપમેયની સાથે સરખાવવામાં આવે છે એટલે તે અનન્વય અલંકાર બને છે માં તે માં બીજા વગડાના વા માનની સરખામણી માં સાથે જ થાય છે બીજા કોઈ સાથે ન કરી શકાય કારણ કે એના જેવું કોઈ જ નથી એટલે તે અનન્વય અલંકાર બને છે ગાંધીજી એટલે ગાંધીજી ગાંધીજીની તુલના ગાંધીજી સાથે જ કરેલી છે અને અહીંયા પણ મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે તુલના સાથે જ કરી છે બીજા કોઈ થઈ શકે એમ નથી એટલે અહીંયા એ અનવે અલંકાર બને છે વ્યતિરેક અલંકાર જ્યારે ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું દર્શાવવામાં આવે ત્યારે તેને વ્યતિરેક અલંકાર કહે છે વ્યતિરેક તુલનામાં અતિરેક થતો હોય વધારે પડતું થઈ જાય તો એ વ્યતિરેક અલંકાર બને ઉદાહરણથી વધારે સમજાશે દમયંતીના મુખ આગળ ચંદ્ર પણ ઝાંખો લાગે મિત્રો કોઈનું એટલું બધું મુખ તેજસ્વી ન હોય કે ચંદ્ર પણ એની સામે ઝાંખો લાગે પણ અહીંયા અતિરેક થઈ ગયું છે દમયંતીના મુખ ની તુલના ચંદ્ર સાથે કરેલી છે પણ ચંદ્રને ઝાંખો કહી દીધો એની સામે એટલે અહીંયા જે તુલના કરવામાં આવી છે એમાં અતિરેક થયો છે એટલે વ્યતિરેક અલંકાર બને એના પછીનું ઉદાહરણ કમળ થકી કુમળું રે બેની અંગ છે એનું કમળથી નહીં વધારે કુમળું બેનનું અંગ છે એવું કીધું છે એટલે બેનના અંગને કમળના સાથે સરખાવવામાં આવેલું છે પણ કમળથી નહીં વધારે કૂણું કહી દીધું એટલે અતિરેક થઈ ગયું છે એટલે વેતિરે અલંકાર બને એવી જ રીતે ધાર્યું નહીં તો તારી જીભ તો હતી એ વધુ ધારદાર જીભને ધાર્યાથી ને વધારે ધારદાર કહી દીધી એવું તો બની જ ન શકે કે ધારિયાથી પણ વધારે એ ધારદાર હોય અતિરેક થઈ જાય છે અહીંયા પણ એમ તો તારા નેણ બિલોરી વેણથી એ વધુ બોલકા ગોરી નેણ ને બિલોરી કાચથી ને વધારે દીધા છે આગળ પડતા એટલે એ પણ અતિરેક થઈ જાય છે અને એટલે જ્યારે અતિરેક થતો હોય કોઈ પણની સાથેની તુલનામાં ત્યારે વ્યતિરેક અલંકાર બને છે ત્યારબાદ વ્યાજ અલંકાર એનો અર્થ જાણીએ જ્યારે નિંદા દ્વારા પ્રશંસા કરવામાં આવે અને પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવે ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે મિત્રો કોઈ પણ ની પેલા નિંદા કરવામાં આવે નિંદા દ્વારા પ્રશંસા થતી હોય અથવા તો પ્રશંસા દ્વારા કંઈક ટીકા કરવામાં આવતી હોય નિંદા કરવામાં આવતી હોય ત્યારે તે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે ઉદાહરણમાં જોઈએ શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા પેલા મિત્રો અહીંયા જુઓ પેલા વાક્યની અંદર બે ભાગ પડે છે અહીંયા બે એક જ વાક્યની અંદર બે શું તમારી બહાદુરી પેલા તો વખાણ કર્યા પ્રશંસા કરી પછી બીજા સ્ટેપની અંદર બીજા ભાગની અંદર એની નિંદા કરવામાં આવી છે કે ઉંદર જોઈને ભાગ્યા નાઠા ભાગું બીજા ઉદાહરણની અંદર તેના સંગીતનો એવો જાદુ ની કૃપા યાચવી જ ન પડે સંગીતનો એવો જાદુ પેલા વખાણ કર્યા પછી કુંભકર્ણની જેમ સુઈ જાય એટલી ઊંઘ કરી જાય એવું એને કહ્યું પેલા વખાણ કર્યા પછી એની નિંદા કરી કુંભકર્ણની જેમ ઊંઘી જાય એવો સંગીતનો જાદુ કે કુંભકર્ણની જેમ ઊંઘી જાય બીજું રૂપેશ માઇક આંગલો નથી પાપડતોડ પહેલવાન છે પેલા વખાણ કર્યા પ્રશંસા પછી નિંદા કરી કે પાપડતોડ પહેલવાન છે ચોથા ઉદાહરણની અંદર શું એનું રૂપ પેલા વખાણ પછી એની નિંદા કંદર કઈ વિશાતમાં નહીં કામદેવ ની પણ એની સામે વિસાત નથી પછી નિંદા કરી ઉત્પ્રેક્ષા અલંકાર જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણીની સંભાવના ઊભી કરવામાં આવે ત્યારે તેને ઉત્પ્રેક્ષા અલંકાર કહે છે મિત્રો અહીંયા સંભાવના સૂચક શબ્દો આપ્યા છે શોર્ટકટ ટ્રીક એની એ જ છે કે આ શબ્દ અહીંયા જે છે જાણે રખે શકે શું જે સંભાવના દર્શાવે છે તો આ શબ્દ જો તમને વાક્ય ની અંદર કાવ્યની અંદર જાણવા મળે જોવા મળે તો એ ઉત્પ્રેક્ષા અલંકાર જ બને પણ મિત્રો અહીંયા એક વાત યાદ રાખજો શું જે અહીંયા શબ્દ છે એ સંભાવના સૂચક હોવો જોઈએ સંભાવના દર્શાવતો હોવો જોઈએ પ્રશ્નની અંદર શું વપરાયો હોય પણ એ સંભાવના જો ન દર્શાવતો હોય તો એ સંભાવના સૂચક નથી બનતો તો ત્યાં અલંકાર ન આવે ભાગે જાણે શબ્દ વપરાતો હોય છે ઉદાહરણોની અંદર જાણે શબ્દ આવતો હોય છે બાકીના શબ્દો બહુ ઓછા જૂજ વપરાતા જોવા મળે છે ઉદાહરણ જોઈએ દમયંતીનું મુખ જાણે પૂનમનો ચંદ્ર અહીંયા જુઓ જાણે આવ્યું સંભાવના દર્શાવે છે એવી જ રીતે બીજા ઉદાહરણની અંદર જ્યાં ત્યાં આવી વય બદલી સંતાઈ જાણે 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 સંભાવના સૂચક શબ્દ ચડિયા લોચન તેના જાણે પદ્મ પાંખડી અહીંયા જાણે અહીંયા પણ એ જાણે શબ્દ આવે છે જ્યાં મિત્રો જાણે રખે શકે શું આ શબ્દો આવે તો એ ઉત્પ્રેક્ષ અલંકાર બને છે શ્લેષ અલંકાર જ્યારે એક પંક્તિમાં એક શબ્દના એકથી વધુ અર્થ થતા હોય એક જ શબ્દ પણ એના અર્થ એકથી વધારે હોય તો એ શ્લેષ અલંકાર બને ઉદાહરણ તેનું હૃદય હતું કામ વિશે ડૂબેલું કામના બે અર્થ થાય કામ એટલે મહેનત વ્યવસાય કર્મ અને કામ એટલે વાસના ઈચ્છા તો એક જ શબ્દના બે અર્થ તો એ શ્લેષ અલંકાર બને છે મિત્રો અહીંયા યાદ રાખવા જેવું એ છે કે યમક અલંકાર અને શ્લેષ અલંકારમાં થોડોક માઇનોર ડિફરન્સ છે યમક અલંકારની અંદર એકનેક શબ્દ બે વખત આવે અને બંનેના અર્થ અલગ હોય જ્યારે અહીંયા શ્લેષ અલંકારની અંદર એક જ શબ્દ આવે અને એના અર્થ બે હોય તો એ શ્લેષ અલંકાર બને છે બીજા ઉદાહરણો રવિને પોતાનો તડકો ન ગમે તો તે ક્યાં જાય રવિ એટલે કે વ્યક્તિ અને રવિ એટલે સૂર્ય અહીંયા બે અર્થ નીકળે છે રાજેશમાં પાણી નથી તો આ પંથ કેમ કપાશે પાણી પીવાનું પાણી જળ અને પાણી એટલે કે એનામાં તાકાત નથી એનામાં હિંમત નથી અહીંયા બે અર્થ નીકળે છે એવી જ રીતે દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર અહીંયા મિત્રો દીવા દીપક અને દીવા ન મંત્રી જે રાજદરબારની અંદર હોય એ દીવાન જો દીવા ન હોય તો એ દરબારમાં અંધારું હોય અને દીવાન એટલે કે મંત્રી જો સારો ન હોય તો પણ અંધારું હોય તો વાક્યની અંદર એક જ શબ્દના બે અર્થ હોય હા એને તોડીને પણ જો બે અર્થ થતા હોય તો પણ એ શ્લેષ અલંકાર બને છે અને એને કારણે આખા વાક્યનો અર્થ પણ બે થવા જોઈએ એ પણ યાદ રાખજો મિત્રો કે બે શબ્દના એક જ શબ્દના બે અર્થ થતા હોય અને સાથે સાથે એ વાક્યના પણ બે અર્થ થતા હોવા જોઈએ તો જ એ શ્લેષ અલંકાર કહી શકાય સજીવા રોપણ અલંકાર મિત્રો અહીંયા એના અર્થમાં જોઈએ જ્યારે નિર્જીવ પદાર્થને સજીવ દર્શાવવામાં આવે તો તેને સજીવારોપણ અલંકાર કહે છે ફૂલ હસતા હતા મિત્રો ફૂલ ક્યારેય હસે નહીં પણ એને માણસની જેમ કોઈ પશુ કે પક્ષીની જેમ હસતા સજીવની જેમ હસતા બતાવ્યા એટલે નિર્જીવ છે ફૂલ છતાં એને સજીવ બતાવ્યા એટલે સજીવારોપણ નિર્જીવ વસ્તુ ઉપર સજીવનું આરોપણ એટલે સજીવારોપણ દૂરના ડુંગરો સાદ કરીને બોલાવતા હતા ડુંગરો ક્યારેય મિત્રો સાદ કરીને બોલાવે નહીં પણ અહીંયા ડુંગરોને સજીવ દર્શાવ્યા છે એટલે સાદ કરીને એટલે તે સજીવારો પણ રામને સીતાજી માટે વિલાપ કરતા જોઈને પથ્થરો પણ રડી ઉઠ્યા પથ્થરો રડી ઉઠ્યા પથ્થરો નિર્જીવ છે જ્યારે રડવાનું કામ સજીવનું હોય પણ અહીંયા સજીવ તરીકે પથ્થરોને દર્શાવ્યા એટલે સજીવારોપણ અલંકાર ત્યારબાદ તગડીના પાદર વીંધીને સડક દોરતી હોય સડક એક જ જગ્યાએ સ્થિર હોય છે પણ એને નિર્જીવ છે છતાં પણ એને સજીવ બતાવી દોરતી બતાવી એટલે ત્યાં એ સજીવારોપણ અલંકાર બને છે મિત્રો અહીંયા થોડાક અલંકાર આપેલા છે જે ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવશે એની લિંક તેના દ્વારા તમે એનો અભ્યાસ કરી શકશો આગળ મિત્રો જો આપણને આ જો અલંકારની જે સમજ આપી જો એ ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં અને અહીંયા મુલાકાત લેતા રહેશો શેર કરતા રહેશો થેન્ક યુ